ગુજરાતમાં આવેલા દાંડીમાં સરકારે 110 કરોડના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારક બનાવ્યું છે, જેનું રંગે ચંગે લોકાર્પણ પણ આજથી 3 માસ પહેલા પ્રધાનમંત્રીના હસ્તે કરી દેવામાં આવ્યું. આ સ્મારક 15 એકર જમીનમાં ઊભું કરવામાં આવ્યું છે. સ્મારક પાસે જ ખારા પાણીનું કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યું છે. આ સ્મારકનું ઉદ્ઘાટન ગાંધી બાપુની પુણ્યતિથિએ પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરાયું છે. આ સ્મારકનું આજકાલ લોકો મોટી સંખ્યામાં મુલાકાત પણ લઈ રહ્યા છે. આ સ્મારકનું મુખ્ય હાર્દ એ મીઠું છે. આ મીઠું સત્યના આગ્રહનું અને હક માટેની લડાઈનું પ્રતીક છે. માટે અહીંયા મીઠું બનાવવા માટે સોલ્ટ મેકિંગ બિલ્ડિંગમાં પાણીના બાષ્પીભવન કરતા 14 જાર પણ રાખવામાં આવ્યા છે. જો કે મીઠું ઉત્પાદન કરતા આ જાર રાખવા પાછળનો હેતુ અહીં મીઠું પકવીને પ્રવાસીઓને યાદગીરી રૂપ પ્રસાદી આપવાનો હતો, પરંતુ કોઈ કારણોસર અહીં આવતા પ્રવાસીઓને મીઠું મળી રહ્યું નથી. આથી પ્રવાસીઓમાં થોડો અસંતોષ જોવા મળી રહ્યો છે. હજી જે પ્રોસેસ અહીંયા ચાલુ થવી જોઈએ એ થઈ નથી મીઠાની, કે જે મીઠું બને છે અહીંયા કઈ રીતે બને છે. ગાંધીજી આવેલા 1930માં અહીંયાથી મીઠું ઉપાડેલું સત્યાગ્રહ રૂપે એ અહીંયા મળવું જોઈએ પ્રવાસીઓને, કે જે અહીંયા ટુરિસ્ટ મુલાકાતે આવે છે, તે હજી સુધી ચાલુ થયું નથી. એ જ કે જલ્દી ચાલુ થાય અને અમારે જેવા અમારા પછી જે ટુરિસ્ટ આવે અહીંયા વિઝિટ માટે એ લોકો એનો લાભ લઈ શકે. મીઠા સત્યાગ્રહ મેમોરિયલમાં મૂકેલા માટલાઓમાં ઇલેક્ટ્રિક સગડી મૂકવામાં આવી છે. શરૂઆતમાં દાંડીના દરિયાના ખારા પાણીમાંથી મીઠું પકવીને દરેક મુલાકાતીઓને બાપુની યાદ મીઠા સ્વરૂપે આપવામાં આવતી હતી, પરંતુ પ્રોજેક્ટ બન્યાના 1 મહિના બાદ આખા મીઠાનો પ્રોજેક્ટ બંધ કરાતા પ્રવાસીઓ મીઠાની ભેટથી વંચિત રહી રહ્યા છે. તેઓ ફરી મીઠું આપવાની શરૂઆત કરવામાં આવે તેવી માંગ પણ કરી રહ્યા છે. હું છે ને દાંડી લગભગ 10 વર્ષ પહેલા આવેલો, અત્યારે તો ફક્ત મ્યુઝિયમ જેવું જ હતું, અને પણ હમણાં જેવું જઈ રહ્યો છું કે ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને મને લાગે વધારે બી થશે એમ. મીઠું આપવામાં મીઠું આપવામાં બી વ્યવસ્થા હોવી જોઈએ, પણ થશે. મીઠું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ જે સોલ્ટ લો ગાંધીજીએ જે એસ્ટાબ્લિશ કર્યો અને બ્રેક કર્યો એ અસર બહુ બ્રિટન ઉપર બહુ પડેલી, અને એના એના કારણે જે એમનો જે એમ્ફેસિસ હતો એ એવો પાર પાડી શક્યા. ચપટી મીઠાએ દેશની આઝાદીના મીઠા ફળો ચખાડ્યા છે એવા મહાત્મા ગાંધીની યાદ દાંડીનો વિકાસ આઝાદી બાદ પ્રથમવાર થયો છે. પરંતુ પ્રસાદી રૂપે અપાતું મીઠું બંધ કરતા પ્રવાસીઓમાં મીઠાની માંગ ઉઠી છે. રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી.